सदृश शोभक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नम ओम श्री हरि कृष्णाय नमो नम ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चौथी चिंतामणी में स्वामीए जे जे रीते महाराज ना दर्शन कर्या छे एवी रीते महाराज ने मूर्ति नु रसपान करावता स्वामीए छेल्ले 33 कड़ी सुधीनी अंदर महाराज ने मूर्ति नु छेल्ले एम रसपान करावियुं के महाराज पटेल ने घेर गया छे ब्रह्म सभानी अंदर महाराज गया छे कोई रोगी होय तो रोगी ने घेर पण महाराज गया छे एनी खबर जाते लीधी होय जोग्योनी खबर पण महाराजे जाते लीधी छे 9 लाख योगियो धुनी तपावीन बैठा था एनी खबर महाराजे लीधी गोपाळ योगीनी खबर लीधी जे जे मुमुक्षुओ भगवान ने झंकता हता त्यां सुधी महाराज ते रीते गया छे महाराज बहु व्यवहारु हता एवं पण महाराजना चरित्रों द्वारा आपने महाराजना व्यवहार कुशलताना दर्शन थया। आगळ स्वामी लखे छे भूख्यो प्यासो होय कोई प्राणी द्रगे डीठा छे भूख्यो प्यासो होय कोई प्राणी द्रगे डीठा छे आपे अन्न जड दुखियो जानी द्रगे डीठा छे आपे अन्न जड दुखियो जानी द्रगे डीठा छे दिन ऊपर दया घनी द्रगे डीठा छे दिन ऊपर दया घनी द्रगे डीठा छे जेनो कोई न होय दानी द्रगे डीठा छे जेनो कोई न होय दानी द्रगे डीठा छे वड़ी मोटा ना मोबती द्रगे डीठा छे जन सारा ना सोबती द्रगे डीठा छे जाता विवा वराह माही द्रगे डीठा छे जय आवे पोते त्याही द्रगे डीठा छे। श्रीजी महाराज के छे निष्कुळन स्वामी श्रीजी महाराज माटे लखे छे भूख्यो प्यासो होय कोई प्राणी द्रगे डीठा छे आपे अनजड़ दुखियो जानी द्रगे डीठा छे। प्रेमानंद स्वामीए पण श्रीजी महाराजना आ स्वभावनु वर्णन करता लख्यु दुखियो देखी न खमाय
દયા આની રે, અતિ આકડા થાય અન્ન ધન વસ્ત્ર આપી દુઃખ ટાળે રે. ભગવાન શ્રીહરિનો એક સહજ સ્વભાવ છે, હતો અને રહેશે. ભગવાનનો જો આવો સ્વભાવ ન હોય તો આલોક કે પરલોકમાં કોઈ જીવનું સારું ન થાય. ભગવાનની દયાથી જ આલોકમાં બધા સુખિયા છે. શ્રીજી મહારાજ જ્યારે ગાદીએ બેઠા ત્યારે સદગુરુ રામાનંદ સ્વામી પાસે પોતાના આશ્રિતમાં રામપત્તર માગ્યા અને પોતાનો આશ્રિત અન્ન વસ્ત્ર કરીને ક્યારેય દુઃખી ન થાય આવું માગ્યું. આ લોકનું આપણું પ્રારબ્ધ છે એ પણ મહારાજની દયા છે અને મહારાજનું જ પ્રારબ્ધ છે. અને પરલોકની અંદર પણ જે કોઈ સુખના ભોગતા આપણે થાશું એ પણ મહારાજ સ્વયં દયા કરીને આપવાના છે. સદગુરુ દયા કરીને આપવાના છે. ચાહે અન્ન કે જળનું દુઃખ હોય કે જન્મ કે મરણનું દુઃખ હોય, બંને દુઃખ ભગવાન દયા કરીને દૂર કરે છે. અહીં આગળ સ્વામીએ મહારાજ માટે વિષય લખ્યો છે, ભૂખ્યો પ્યાસો હોય કોઈ પ્રાણી દ્રગે દીઠા છે. કોઈ ભૂખ્યો હોય, કોઈ તરસ્યો હોય, ભગવાન શ્રીહરિ એને જોયો હોય તો પોતે પોતાનું જમવાનો થાળ પણ મહારાજ એને આપી દેતા, પોતે જમવાનું ભાથું લીધું હોય તે પણ મહારાજ એને આપી દેતા. સત્સંગની અંદર પ્રસિદ્ધ વાત છે, લાલજી સુથારને મહારાજે ભોમિયા તરીકે લીધા છે. મહારાજે જ્યારે એમને ભોમિયા તરીકે લીધા, સાથે લાલજી સુથારની માએ ભાથું બાંધી દીધું છે, પાણીની બતક પણ સાથે છે. રસ્તાની અંદર સૌથી પહેલાં એક તરસ્યો વ્યક્તિ મળ્યો. શ્રીજી મહારાજે લાલજી સુથારને કીધું, આને પાણી આપી દો. વિચાર કર્યો કે આપણું શું થશે. મહારાજ કે દઈ દો. પાણી પાઈ દીધું. થોડાક આગળ ગયા ત્યાં ભૂખ્યો વ્યક્તિ મળ્યો. પોતાની સાથે સુખડી આદિકનું જે ભાથું હતું એ બધુંય મહારાજે એને અપાવી દીધું. ત્યાં સુધી કે ચોર મળ્યા તો ચોરને પણ લાલજી સુથારના પગની અંદર પહેરેલા જોડામાંથી રૂપિયા બતાવીને કઢાવી નાખ્યા. શ્રીજી મહારાજનો એક સહજ સ્વભાવ હતો, ભૂખ્યો કે પ્યાસો કોઈ જોવે એને સહન ના કરી શકે. આપણા પૂજ્યપાદ ગુરુજીનો પણ શ્રીજી મહારાજ એમના અંતરમાં અખંડ નિવાસ કરીને રહેતા હોય આવો જ સ્વભાવ છે. આવા સ્વભાવ હોવાના કારણે જ પૂજ્યપાદ ગુરુજી આજે ગરીબ બાળકો માટે સદાવ્રતો ખોલ્યા છે, વિદ્યાદાનના સદાવ્રતો ખોલ્યા છે. દાદા ગુરુજીની સ્મૃતિની અંદર વડોદરાની અંદર ગરીબોને જમાડવાનું સદાવ્રત ખોલ્યું છે. આપણો લોયાધામ પરિવાર ફક્ત મંદિરો નથી બાંધતો, આપણો લોયાધામ પરિવાર ફક્ત આત્યંતિક કલ્યાણની વાતો એકલી નથી કરતો, આપણો લોયાધામ પરિવાર ગગનચુંબી મંદિરો બાંધવા માટે પણ સમર્પિત છે. આપણો લોયાધામ પરિવાર સત્સંગની સભાઓ કરવા માટે પણ સમર્પિત છે. એની અંદર પોતાનું યોગદાન જે લોયાધામ પરિવારના ભક્તો આપે છે, કઈ કઈ જગ્યાએનો કેવી રીતે લોયાધામ સંસ્થા દ્વારા એનો ઉપયોગ થાય છે, કંડારી ગુરુકુલની અંદર કેટલા છોકરાઓ એવા દર વર્ષે આવે છે જેને ફ્રી ઓફ ચાર્જ, કોઈને અડધી ફીમાં, કોઈને 20% ફીમાં, એની જેવી સ્થિતિ, એને જેવી જરૂરિયાત, એ પ્રકારથી એની સેવા કરવામાં આવે છે. વડોદરાની અંદર 12 મહિના સદાવ્રત, સ્વયંસેવકો જાતે જાય, જમવાનું જાતે બનાવે, ડીશ લઈને જાય. ગરીબને આજે એવી સર્વિસો નીકળી છે એમેઝોનને બધા સ્ટોરો દ્વારા. હવે તો ગ્રોસરી સ્ટોરોવાળા, શાકભાજીના સ્ટોરોવાળાએ શરૂ કર્યું છે. શાકભાજી તમને ઘેર આપી જાય, ગ્રોસરી તમને ઘેર આપી જાય, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તમને ઘેર આપી જાય, કોઈ પણ વસ્તુનો ઓર્ડર કરો તમને નેક્સ્ટ ડે ડિલિવરી કરીને ઘરે આપી જાય.
પણ એની સામે એનું વળતર લે છે, એની સામે આવવા જવાની મજૂરી લે છે, એની સામે એનો નફો લે છે. ભગવાન શ્રી હરિનો સ્વભાવ, પૂજ્યપાદ ગુરુજીએ જે સ્વભાવ અપનાવ્યો, જે રીત અપનાવી, એ તો જો ગરીબને ગરીબને સંસ્થાના દરવાજે નહીં આવવાનું, સંસ્થાના દરવાજેથી સ્વયંસેવક ગરીબના ઘર સુધી જાય, લાઈવ સર્વિસ. સંસ્થાના દરવાજેથી સ્વયંસેવક ગરીબ સુધી જાય, ગરીબને જઈને ડીશ પણ પ્રોવાઈડ કરે, પાણીનું પાઉચ પણ પ્રોવાઈડ કરે, એને જમાડે, એને પાણી પાય, અને એની એઠી ડીશ લઈને સંસ્થાની ગાર્બેજમાં નાખે. આવી સેવા પૂજ્યપાદ ગુરુજીના સંકલ્પે દોયાધામ પરિવારના આપ જેવા હરિભક્તોના સહકારથી થઈ રહી છે. બહુ મોટું કામ છે. જીવનની અંદર જેને ગરીબની સેવા નથી કરી, જીવનમાં જેને કોઈક ભૂખ્યાની આંતરડી ઠારી નથી, કોઈ તરસ્યો છે અને પાણી પાયું નથી, એ તો જીવન જીવ્યો ને તોય ધમન જેવું જીવી ગયો છે. ભગવાને આપણને આપ્યું હોય, ભગવાને આપણને દીધું હોય, તો આપણો રોટલો કાઢીને સત્સંગના કાર્યો અને સત્સંગ દ્વારા ગરીબના કાર્યો, આપણે પણ સ્વયં બધું કરવા નીકળી જઈએ એમ નહીં, આપણી આ લોયાધામ પરિવાર, લોયાધામ સંસ્થા દ્વારા બધા જ કાર્યો થાય છે. જે કંઈ કાર્ય કરીએ, જે કંઈ સારું કાર્ય કરીએ, મહારાજને ગમે એવું કાર્ય કરીએ, મંદિરલક્ષી કરીએ, સત્સંગલક્ષી કરીએ કે સમાજલક્ષી કરીએ, કરીએ લોયાધામ દ્વારા. કારણ કે આપણે લોયાધામનો એક પાર્ટ છીએ, આપણે એક લોયાધામનો અંશ છીએ. આપણે લોયાધામ દ્વારા કરીશું તો એ જે શક્તિ છે એ હજારો ગણી થશે. એક એક વ્યક્તિ સેવા કરશે, પોતાની રીતે સેવા કરશે, તો એક એક શક્તિ એ નોખી પડશે, પણ હજાર લોયાધામના હરિભગત એક હજાર એક સાથે એક જગ્યાએથી સેવા કરે તો એ હજાર ગણી સેવા, એનું પરિણામ પણ હજાર ગણું આવે. માટે કોઈ પણ સેવા કરીએ તો પણ એ વિવેકથી કરીએ. શ્રીજી મહારાજનો આ સ્વભાવ હતો, ભૂખ્યો પ્યાસો કોઈ પણ જોવે ભગવાન એને તરત દયા કરીને અન્ન અને જળ આપતા. આપણા મોટા મોટા સંતોએ પણ આ પ્રકારના સદાવ્રતો અને આ પ્રકારનું ગરીબોની ખબર રાખી છે. આપણા દાદા ગુરુજી, આપણા ગુરુજી ઘણી વખત વાત કરે છે, દાદા ગુરુજી જ્યારે સુરતની અંદર મહંત હતા અને ત્યારે કાઠિયાવાડી, સૌરાષ્ટ્રમાંથી હજુ કાઠિયાવાડી લોકો આવતા હતા, ત્યારે તો અહીં કોઈ સુરતમાં એટલા કાઠિયાવાડી હતા પણ નહીં, સુરતી જ લોકો હતા. કાઠિયાવાડમાંથી આવે, ન મકાન હોય, ન રહેવા માટેનું ઘર હોય, ન ખાવા માટેની કોઈ જગ્યા હોય, ત્યારે દાદા ગુરુજી એ વ્યક્તિઓને પોતે મંદિરની રૂમોમાં રાખતા, એને જમાડતા, એના કપડાં પણ ધોતા, એ ગરીબ હતા તેની પાસે એક રૂપિયો પણ ન લેતા, અને એમ કરતાં કરતાં આજે મોટા શેઠિયાઓ થયા છે, આજે મોટા હીરાના વેપારીઓ થયા છે. એની કદાચ ત્રીજી પેઢી, બીજી પેઢી આગળ જે હશે એની સેવા દાદા ગુરુજીએ કરી છે. રોજ દાદા ગુરુજીનો એવો સ્વભાવ, નંદ આખ્યાન પુસ્તક વાલા ભક્તો, જ્યારે સદગુરુ સ્મૃતિ મહોત્સવ 3 આવી રહ્યો છે, પંચાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, દાદા ગુરુજીની સ્મૃતિની અંદર સદગુરુ સ્મૃતિ મહોત્સવ 3 ઉજવવાનો લાભ જ્યારે અમેરિકાના હરિભક્તોને મળ્યો છે, ત્યારે પ્રત્યેક લોયાધામ પરિવારના હરિભક્ત દેશમાં હોય, વિદેશમાં હોય, ગમે તે જગ્યાએ રહેતા હોય, નંદ આખ્યાન પુસ્તકનો આપણે પાઠ કરવો જોઈએ. નંદ આખ્યાન પુસ્તકના ચરિત્રો આપણે વાંચવા જોઈએ. પોતાના સદગુરુઓની પરંપરાનું જેને ગૌરવ નથી, પોતાની સદગુરુની પરંપરાનું જેને જ્ઞાન નથી, એને બધું જ મળ્યું હોવા છતાં પણ અધૂરું છે. માટે એ પુસ્તકનું ધ્યાનથી વાંચન કરવું, એમાં લખેલા ચરિત્રોને સંભાળી રાખવા, એ આપણને કેફ આપશે. આપણને કોણ મળ્યું છે, આપણને કેવી ઉજળી પરંપરા મળી છે, આપણને જે મળ્યા છે એને મળેલા કેવા હતા, એના દર્શન કરવા માટેનું જો કોઈ પુસ્તક હોય તો નંદાખ્યાન છે. આપણને આજે સદગુરુ મળ્યા, પણ એ સદગુરુને મળેલા જે હતા એ કેવા હતા, એના દર્શન કરવા હોય
તે શાસ્ત્ર વાંચવાથી એના ચરિત્રો વાંચવાથી એના દર્શન થાય છે. મહારાજે વચનામૃતમાં કીધું જેવી રીતે દ્રૌપદી આદિના વચનો શાસ્ત્રોમાં છે એના દર્શન તુલ્ય એ વચન આજે પણ એના દર્શન તુલ્ય ગણાય. જે કોઈ જગ્યાએ જે જે પાત્રો જ્યારે ત્યારે જે ઇતિહાસોમાં બોલ્યા અને એના શાસ્ત્રો લખાના એને આપણે વાંચીએ એટલે તુરંત આપણને એ એ વ્યક્તિનું વ્યક્તિત્વ આપણા હૃદયસ્થ થાય એવી રીતે દાદા ગુરુજીના ચરિત્ર વાંચીએ એ વ્યક્તિત્વ એ મુક્તાત્મા આપણા હૃદયની અંદર હૃદયસ્થ થાય અને આપણને કેટલા કલ્યાણકારી ગુણો એ ચરિત્રોને વાંચવાથી મળે. માટે નંદ આખ્યાન પુસ્તકને આપણે આ 6 મહિના બાકી છે ત્યાં સુધીની અંદર એને વાંચતા લગભગ જો કોઈ કોન્સ્ટન્ટ વાંચે ને તો 1 જ દિવસમાં પૂરું થઈ જાય, પણ રોજ 1 ચરિત્ર વાંચીએ ને તો 1 મહિનામાં પૂરું થઈ જાય, 1 મહિનામાં પૂરું થઈ જાય એવું નંદાખ્યાન પુસ્તક છે. અને એવા સરસ ચરિત્રો છે, એવા મોટા પુરુષના મહિમાની વાતો છે જે આપણા આત્માને બહુ બળ આપે. દાદા ગુરુજીનો એવો સ્વભાવ કે રોજ રોજ શેરીની અંદર મોકલે પાર્ષદને, જાઓ કોઈ ગરીબને ગોતી આવો, ગરીબને ગોતી લાવવાનો, એને બોલાવવાનો, એને જમાડવાનો, એટલું નહીં એને રૂપિયાની જરૂર હોય તો રૂપિયા પણ આપી દેતા. અને રૂપિયા એવી રીતે ઓલાને કે લે આમાંથી મુઠ્ઠી ભરીને આપી દે, ગણવાના નહીં મુઠ્ઠી ભરીને આપી દેવાના. આવા તો ભગવાનના મોટા પુરુષોના સ્વભાવ હતા અને જેના કારણે એ સ્વભાવ પૂજ્યપાદ ગુરુજીએ કેળવ્યો અને એ સ્વભાવની અંદર મને તમને સેવા કરવાની એક તક મળે છે. ત્યારે આપણે બધે જ રીતે લોયા ધામના સર્વાંગી વિકાસની અંદર મંદિરથી માંડીને સત્સંગ સભાથી માંડીને આપણાથી જે તન મન ધન જેનાથી જે પ્રકારની આપણાથી સેવા થાય આપણે ત્યાગી ગૃહી તરીકે એમાં ઓગળી જઈએ તો આપણો જન્મ સાર્થક થઈ જાય. અહીંયા આગળ સ્વામી લખે છે, ભૂખ્યો પ્યાસો હોય કોઈ પ્રાણી, શ્રીજી મહારાજ આકડા થઈ જતા, આપે અનજળ દુખીઓ જાની દ્રગે દીઠા છે. બીજાનું દુઃખ જોઈને આકડા થાય એ ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ. આપણો સ્વભાવ પણ એવો હોય ને કે બીજાના દુઃખને જોઈને આપણે જો દુઃખી થઈ શકતા હોઈએ ને તો જ આપણે શ્રીજી મહારાજના આશ્રિત છીએ. શ્રીજી મહારાજ જેટલો 100% સ્વભાવ આપણો ન થાય, કારણ કે આપણી પાત્રની તારતમ્યતાએ કરીને હજુ મહારાજ 100% આપણા હૃદયમાં નિવાસ કરે એવા ગુણો આપણી અંદર ન હોય, એટલું શુદ્ધ પાત્ર આપણે ન થયા હોઈએ, પણ શ્રીજી મહારાજના અંશ આપણી અંદર દેખાય એટલું તો આપણું હૃદય દ્રવિત હોવું જ જોઈએ. આપણું હૃદય એવું પથ્થર જેવું ન હોવું જોઈએ કોઈ દુઃખીને જોઈએ અને આપણને દુઃખ ન થાય, કોઈને દુઃખી જોઈને આપણને દુઃખ ન થાય એવું હૃદય ન જોઈએ. આપણે કોઈને કંઈક દેવું પડે ને તો દહીં દેવું, દેવામાં સુખ છે, લેવામાં સુખ નથી, દેવામાં સુખ છે, આપવામાં સુખ છે, આપી દેવું. હમણાં જ હું લોયા ગયો ત્યારે બહુ સરસ ત્યાં આગળ એક વિચાર મળ્યો. ત્યાં લોયા જતા રસ્તાની અંદર પૂજ્ય અક્ષય સ્વામી હતા, મેં ત્યાં વ્યાખ્યાનમાળામાં પણ કીધું હતું કે એ રસ્તા વચ્ચે બતાવતા હતા લોયાનો રસ્તો, તો જે ભક્તો ગયા છે ને ખબર છે કેવો છે, ખાડા ટેકરાવાળો. એટલે ત્યાં ધોળ નાખીને સંતોએ રસ્તો પૂર્યો છે એટલે સ્મૂથ રીતે ગાડી ચાલી જાય, 50ની સ્પીડ ઉપર ગાડી જતી હતી એ રસ્તા ઉપર અંતરિયાળ રસ્તો. એટલે મને સંતોએ એમ કીધું કે અહીંયા ધોળ પૂરી છે ને એટલે 50ની સ્પીડ ઉપર ગાડી જાય છે, નહીં તો અહીંયા આગળ 10ની સ્પીડે પણ ગાડી ન ચાલે. ત્યારે વિચાર એવો આવ્યો કે જો એ જે ખાડાઓ હતા ત્યાં કોઈક ધોળ પુરાણી તો એ રસ્તો સ્મૂથ થયો, અને રસ્તો સ્મૂથ થયો તો એ રસ્તા ઉપરથી બ્રહ્મસત્રની અંદર જેટલા હરિભક્તો આવ્યા એના વાહનોને ઠેબા ન લાગ્યા, ફૂલ સ્પીડે એ લોકો લોયાના બ્રહ્મસત્રના મેદાન સુધી સારી રીતે પહોંચી શક્યા. ધૂળ ક્યાંક ખાડામાં દબાણી તો એ ગાડી સ્પીડમાં આલી. એમ કોઈકનું દુઃખ છે ને ખાડો છે, કોઈકનું ગમે તે પ્રકારનું દુઃખ છે ને ખાડો છે, આપણે એમાં સમાઈ શકીએ એવી ભાવના જો આપણી જો જન્મી હશે ને, આપણી સમાઈ શકે એવી ભાવના જો આપણા હૃદયની અંદર હશે ને તો હજારો માટે સ્મૂથ રસ્તાઓ થશે. આપણે કોઈને અડચણરૂપી બમ્પ ન થઈએ, આપણે જો બનવું જ છે
તો ખાડાની ધૂળ થઈએ. અણજળ દેવું એનો અર્થ એ છે, કોઈને અનાજ અને પાણીનું દાન કરવું એ તો બરાબર જ છે, એ તો સારો જ સ્વભાવ છે, પણ કોઈનું કોઈ પણ પ્રકારનું દુઃખ હોય આપણે એમાં કેવી રીતે સહભાગી થઈને એને ટાળી શકીએ છીએ? આપણે આપણા દુઃખને રડીએ એના કરતાં કોઈકનું દુઃખ ખરેખર આપણે જાણી લઈએ, એના કયા વિના જાણી લઈએ અને એના દુઃખમાં સહભાગી થઈ જઈએ ને, ત્યારે ભગવાન બહુ રાજી થાય, બહુ રાજી થાય. આ જગત દુઃખથી ભરેલું છે, આપણી ઉપર થોડું ઘણું દુઃખ આવે કે આપણને થોડું દુઃખ થાય ને તો વિચાર કરીને ટાળી નાખવાનું કે હોય, દુઃખથી ભરેલા જગતમાં સુખ ક્યાંથી હોય. પણ આપણા દુઃખને આપણે વિચારપૂર્વક ટાળી નાખીએ અને બીજાના દુઃખ માટે ખાડાની જેમ ધૂળ છે એમ થઈ જઈએ, ત્યારે પુરુષોત્તમ નારાયણને આપણે રાજી કરવા માટે એમ ના કહેવું પડે, મહારાજ મારી પર રાજી થજો. કોઈ સદગુરુને આપણે એમ ન કહેવું પડે, તમે મારી પર રાજી થજો. સંતો કે ભક્તોને એમ ના કહેવું પડે, તમે રાજી થજો. એ રાજી થઈ જ જાય, રાજી થઈ જ જાય. અને એટલું કરવા છતાં જે રાજી ના થાય ને તો એની ચિંતા કરવા જેવી પણ નથી, એને મહારાજ કોક દી સમજાવશે. પણ આટલું જે જીવનમાં કરતો શીખી જાય એની ઉપર બધાય રાજી થઈ જાય, બધાય રાજી થઈ જાય. મારી શું પ્રતિકૂળતા છે એનો વિચારે કરીને ટાળવાનો સ્વભાવ, અને બીજાને મારાથી શું પ્રતિકૂળતા થાય છે એને વિચારીને પ્રતિકૂળતા બીજાને થતી હોય એવા સ્વભાવને ટાળવાનો સ્વભાવ, આ જેને પડી જાય એ શ્રીજી મહારાજના હૃદયમાં સ્થાન લઈ લે. આપણે આપણી પ્રતિકૂળતાને ભૂલીએ અને બીજાની પ્રતિકૂળતાને સાનુકૂળ બનાવતા શીખીએ, આ શ્રીજી મહારાજનો સ્વભાવ. કોઈ ભૂખ્યો પ્યાસો છે એની પ્રતિકૂળતા છે, આપણી પાસે અનાજ અને પાણી ને બધી રીતે સુખ છે આપણી સાનુકૂળતા છે. તો આપણે આપણી સાનુકૂળતાને થોડીક છોડી સામેવાળાની પ્રતિકૂળતામાં મદદરૂપ થઈએ એટલે ભગવાનનો રાજીપો થાય. ઘણી વખત હું કહું છું કે તમે દીકરા દીકરીના લગ્નની અંદર 1 કરોડ રૂપિયા ખર્ચો, અમેરિકાથી ગયા હોય ઇન્ડિયાને 50 લાખ રૂપિયા ખર્ચો, કરોડ રૂપિયા ખર્ચો, અહીંયા આગળ કરવાના હોય નહીં ડોલરોમાં ખર્ચો, એમાંથી 10મો ભાગ કાઢીને ખાલી એટલો સંકલ્પ, જે પરિવારો મોટો ખર્ચો કરતા હોય એની વાત છે, ઘણા પરિવારો મધ્યમ વર્ગના એના દીકરા દીકરીઓ સમજવું હોય એ પોતે સમજવું હોય એ લોકો એ રીતે કરતા હોય, પણ જે બહુ મોટા ખર્ચા કરે છે એ એટલું વિચારે, મારે મારા આ જેટલો ખર્ચો કરવાનું ધાર્યું છે એના 10મા ભાગના ખર્ચની અંદર કોઈ ગરીબની કન્યાઓ પરણાવી છે, કોઈ ગરીબ માટેની સેવા કરવી છે. હમણાં જ પૂજ્યપાદ ગુરુજીના 60 વર્ષ પૂરા થયા ત્યારે વિધવા બાઈઓને આખી રસોડાની કીટ આપી, કેટલા બધા સારા સારા ત્યાં આગળ કાર્યો થયા, મીઠાઈઓ હતી એ મીઠાઈઓને પેકેટમાં પેક કરીને આખા ગરીબોને ઘેર ઘેર મીઠાઈઓ 5-5, 6-6 પ્રકારની મીઠાઈઓ વેચી. એ ગરીબનો છોકરો જેને મીઠાઈ જોઈ નથી એ ખાતો હશે ત્યારે એના હૃદયની અંદરથી ભગવાન આશીર્વાદ આપે, આશીર્વાદ આપે. સોનાના શિખરો કરવા જેટલા જરૂરી છે એટલું ને એટલું જ આવું કાર્ય કરવું પણ જરૂરી છે. સમાજને પણ સોનાનો બનાવવો પડે, શિખરને પણ સોનાનું બનાવવું પડે, અને કથા વાર્તા દ્વારા આત્માને પણ સોના જેવો બનાવવો પડે. બધું જ કાર્ય સોના જેવું જ થવું જોઈએ, શુદ્ધ સુવર્ણ જેવું છે એવું બધું જ કાર્ય થવું જોઈએ. શિખર સોનાના હોય તો બહુ શોભે, સિંહાસન સોનાનું હોય તો બહુ શોભે, હૃદય સોના જેવું શુદ્ધ હોય તો બહુ શોભે, અને સમાજ પણ ધૂળ જેવો છે એમાંથી સોના જેવો બનાવવામાં જે મહેનત કરે ને એ બહુ શોભે. જે જે સંસ્થાઓ જ્યાં જ્યાંથી એવું કાર્ય કરતી હોય, સ્વામિનારાયણ સંપ્રદાયની હોય કે ઇતર કોઈ હોય, જ્યાંથી સમાજના ઉત્થાન માટે કાર્ય થાય છે એ ભગવાનનું જ કાર્ય છે. દીન જન પ્રત્યે દયાવાન થવું શ્રીજી મહારાજનો સ્વભાવ. આપણે તીર્થોમાં જઈએ, જ્યાં જઈએ ત્યાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તીર્થોમાં ગરીબો ક્યાંય નહીં મળે, કારણ કે આપણે ત્યાં આ સંપ્રદાયની અંદર સતત જમવાનું બધું ફ્રી ઓફ ચાર્જ ચાલુ હોય એટલે ત્યાં ગરીબો નહીં હોય. પણ પરોક્ષમાં જ્યારે જઈએ તો રસ્તા વચ્ચે કેટલા અપંગો બેઠા હોય, કેટલાય ભીખ માંગવાવાળા બેઠા હોય, કારણ એટલું જ હોય એને એમ હોય કે અહીં આગળ કોઈ ભક્ત આવે છે અમને દેશે. એ દરિદ્ર નારાયણ ત્યાં ભગવાન એ રૂપે બેઠા છે, આવું વિચારી આપણે એને ભોજન આપીએ. ફ્રૂટની લારીઓ એનાથી ફ્રૂટ લઈ લઈએ, 15 કિલો બધાને થોડું થોડું ફ્રૂટ આપીએ,
કંઈક નાસ્તો વેચાતો હોય તેને તો કંઈ એઠું ચોખ્ખું છે નહીં, એને ત્યાંથી નાસ્તો લઈને ક્યાંક લાડુ મળતા હોય બુંદીના, ક્યાંક એ મળતો હોય તે એને ખવડાવી દઈએ. એ ખવડાવવાથી, એ જમાડવાથી એની ભૂખ ભાંગશે. અરે અહીં અમેરિકાની અંદર પણ કેટલીક વાર ચાર રસ્તાઓ ઊભેલા હોય છે, અહીં પણ હોય છે કે જે લોકો ઘર વિનાના હોય છે. ઘણી વખત લાગે કે એને એ પૈસાનો ઉપયોગ દુરુપયોગ કરતા હોય તો પૈસા નહીં દેવા, ખાવાનું દેવું. અમે નીકળતા હોય તો ઘણી વખત પ્રસાદનું પેકેટ દઈ દઈએ, પ્રસાદ જમશે એના જીવનું બીજબળ થશે. આ દેશમાં જો કે જમવાનું આપીએ તો એ થોડું વિચારીને દેવું પડે, પણ કોઈની પણ દુઃખની અંદર સહભાગી થવું એવો સ્વભાવ ભગવાનના ભક્તનો હોવો જોઈએ એમ મહારાજ પોતાના સ્વભાવથી કહે છે. દિન ઉપર દયાગની દ્રગે ડીઠા છે, જેનો કોઈ ન હોય ધની દ્રગે ડીઠા છે. જેનો કોઈ નહીં એના મહારાજ, જેનો કોઈ નહીં એના મહારાજ. કોઈ દી એવું બોલવું નહીં કે મારું કોઈ નથી, કોઈ નથી, મારા મહારાજ છે. આપણે તો ભાગ્યશાળી છે, આપણા તો મહારાજ છે, આપણા સદગુરુ છે, આપણા સંતો છે, આપણા ભક્તો છે. પણ જેને કોઈ માથે ના હોય એવો દેખાતો હોય ને એના ભગવાન હોય છે. લાલિયાદ ગામની અંદર એક દરબાર બહુ સારા હરિભગત હતા, એને ઘેર એક વખત સાધુ આવ્યા. હરિજને એ હરિભક્ત હતા, એને રસોઈ કરવાનો બહુ આગ્રહ કર્યો, વ્યવહારે બહુ દુબળા હતા. એટલે સાધુએ રસોઈ કરવાની ના પાડી કે અમારે રસોઈ નથી કરવી, સંતો તો આમે વ્યવહારુ હોય, શ્રીજી મહારાજના સાધુ છે, કોઈ કહે એટલે તરત એમ ના કે કામ કરી દો, અહીં કેટલાય સેવા કરવા માટે આવે. તમને ખબર હોય કે ન હોય ઘણાક ભક્તો એવા છે કે જેને આર્થિક સેવા કરવી હોય તો સંતોને પૂછ્યા વિના એ સેવા પણ ન કરી શકે. કેવી સેવા? એક ભગવાનને ઠાકોરજીનો સંતોનો થાળ લખાવો હોય ને તો એવા હરિભક્તો છે કે જેને થાળ લખાવે તો સંતોની પરમિશન લેવાની પછી લખાવવાનો, કારણ કે એની સ્થિતિ નથી. બીજા લખાવતા હોય, વારે વારે સાંભળતા હોય, મંદિરમાં આવતા હોય, સત્સંગમાં આવતા હોય, એટલે પોતાને થોડી શરમ જેવું પણ લાગે, એમ થાય કે આપણે કોઈ દી થાળ લખાવી નથી શકતા, પણ એની સ્થિતિ જ ના હોય, તનથી સેવા કરે, એની બહુ સેવા, બહુ મોટી સેવા છે. સંતો જાણતા હોય. કેટલાય એવા છે કે જે ભક્તો એની સેવા મોકલી હોય તો એની સેવા પણ પાછી પોસ્ટ દ્વારા રિટર્ન કરી હોય એવા ભક્તો પણ છે. કારણ કે શ્રીજી મહારાજે કહ્યું છે, ભમરો જેમ પુષ્પ ઉપરથી થોડો થોડો રસ લે છે એમ રસ લેવો. ઘણા બહુ સમર્પિત હોય, બહુ ભાવનાવાળા હરિભક્તો હોય, પ્રત્યક્ષની કથાઓ પણ ક્યારેક સાંભળવા જેવી હોય છે કે કેવા હોય છે, જેના જેના એકાઉન્ટમાં $500 પણ ના હોય અને એ હરિભગત સત્સંગની સેવા કરવા માટે મહિનો મહિનો બે બે મહિના સાધુ ભેગા નીકળી જાય એવા ભક્તો છે, એવા ભક્તો છે. કેટલાકને જોબ બે બે વર્ષથી નથી અને તો પણ ગુરુજી સંતોની સેવાની અંદર અખંડ જ્યારે કહો ત્યારે દેશ વિદેશમાં હાજર થઈ જાય એવા ભક્તો છે. હું ટૂંકમાં એની વાત એટલે નથી કરતો, જે દિવસે કરીશું તે દી લંબાનથી કરીશું, લાંબી કરીશું, સાંભળીને ટાઢું થાય એમ કરીશું. એ નિષ્ઠાનું કેટલું પરિપક્વ સ્વરૂપ હશે, કેટલું પરિપક્વ સ્વરૂપ હશે, જેને હૃદયની અંદર બિલકુલ ખચકાટ ના થાય. અને કેટલાક એવાય જોયા પેટમાં દુખે ને ખચકાટ થઈ જાય, ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ થઈ જાય, પેટમાં દુખાવાથી ડગમગાટ થઈ જાય. ઓલાને બે વર્ષથી રોજગાર ના હોય તો એને ડગમગાટ ના થાય, અને પેટમાં દુખે ને ડગમગાટ થઈ જાય, ભગવાન આવું કેમ કરતા હશે. માટે સત્સંગને વધારે મજબૂત કરો. લાલિયાદના એ હરિભગત દરબાર સંતોએ ના પાડી, ભગત અમારે નથી જમવું, અમારે જમવાની કોઈ ભૂખ નથી, ત્યારે હરિભક્ત રડવા લાગ્યા. કેમ સંતો, મારા શું એવા પાપ છે, મારા શું ગુના છે, તમે મારે ઘેર નહીં જમો? અને બહુ રડ્યા, બહુ આગ્રહ કર્યો. સંતોને ખબર છે આની સ્થિતિ નથી, પણ આવી રીતના આગ્રહના કારણે સંતોને હા પાડવી પડી કે વાંધો નહીં દરબાર, તમે જે કંઈ હોય ને, તમે જે જમાડો એ જમી લેશું, બસ તમારા ઘરમાં હોય આપજો, બીજું કંઈ નવું ના કરતા. દરબારે પોતાના ખાવાના વાસણ, પોતાના ઘરના મનુષ્યના લુગડા
વેપારીની દુકાને મૂકીને ઘી ગોળ ને બધો સામાન લાવ્યા પાકો અને સાધુને જમાડ્યા. સંતોને તો એમ કે આના ઘરમાં હશે એટલે આગ્રહ કર્યો હશે, પણ આને તો વાસણ ગીરવે મૂક્યા, સાળલો ગીરવે મૂક્યો. પછી કેટલાક દિવસ ગયા, એ વાસણને લુગડા રાખનારો જે વાનિયો હતો ને એ મહારાજને મળ્યો એક વખત. એને મહારાજને પગે લાગીને કહ્યું, મહારાજ તમારા હરિભક્તો બહુ ભાવુક હોય છે. અમારા ગામમાં એક ગરીબ ગરાસિયો હતો, ગરાસિયો છે, એને તમારા સાધુને રોકીને પોતાના ખાવાના વાસણને ઘરના મનુષ્યના લુગડા છે ને એ મારી દુકાને ગીરવે મૂકી ગયો છે અને સાધુને જમાડ્યા, તે હજુ છોડાવી શક્યો નથી, હજુ નથી છોડાવી શક્યો. કેવી સ્થિતિવાળા હરિભગત અને એને કેવી સાધુની સેવા કરી. મહારાજને આ ખબર પડીને એટલે મહારાજ કે આ લાલિયાદ ગામમાં કયા સાધુઓ ગયા હતા, સભામાં ઊભા થાવ. પછી એ સંતો ઊભા થયા. મહારાજ એમને બહુ ઠપકો દીધો. ઠપકો દઈને મહારાજ કે તમે એને ઘેર પાકી રસોઈ જમ્યા જ કેમ? સંતો કે મહારાજ અમને ખબર હતી કે ભગતની સ્થિતિ નથી, અમે ના પાડી, પણ ભગતે આગ્રહ કરીને રોઈને અમને જમાડવા માટેનો આગ્રહ કર્યો. મહારાજ જો અમે ન જમ્યા હોત તો એ બહુ દુઃખી થાત, બહુ જ રડતા હતા, પોકે પોકે રડતા હતા, એટલે મહારાજ અમે એને હા પાડી. મહારાજ કે સંતો તમારે કોઈ ગ્રહસ્થને ઘેર જાઓ ને તો એની પહેલાં સ્થિતિ જોવી, સ્થિતિ જોઈને પછી એને કંઈ કહેવું. અત્યારે તો હરિભક્તોના દેશકાળ બધાય બહુ સારા થઈ ગયા, સ્થિતિ સારી થઈ ગયા છે, ખાધે પીધે તો તકલીફ લગભગ હરિભક્તોને નથી રહી. પણ હજુ આજથી 15 વર્ષ પહેલાં ઇન્ડિયામાં હજુ ગામડાની અંદર આજે પણ કદાચ કોઈ ભક્તોની સ્થિતિ હોય, પણ ગામડાની અંદર ગામડા ફરવા માટે જ્યારે જવાનું થાય, વિચરણ કરવા જવાનું થાય, ત્યારે ગુરુજી સંતોને એમ કે મને મારા ગુરુજી એમ કહેતા, એટલે દાદા ગુરુજી એમ કહેતા કે ગામડે જાય ને તો હરિભગત જેટલું સીધું દઈ ગયા હોય ને એમાં રસોઈ કરી દેવી. એ કે કેટલા સંતો છો, 5 સંતો છો તો એમાં એ 200 ગ્રામ ઘી આપી ગયા હોય, કારણ કે લાડુની રસોઈ કરજો તો આપણને 200 ગ્રામમાં થાય એમ ના હોય તો એમના કેવું કે બીજું 400 લાવો. હા, એને રસોઈ જોઈતી હોય ઘર માટે તો આપણને લાગે કે આ નહીં થઈ રહે, આપણા જમ્યા વિના પણ નહીં થઈ રહે, તો એને કહેવું કે ભગત થોડુંક ઘટે છે, તમારા ઘરમાં જો 25 જણ જમવાના હોય તો થોડુંક જોશે, પણ આપણે જ જમવાનું હોય અને કોઈ વસ્તુ ઓછી આવી હોય, કોઈ શાક એના ઘરની અંદર જે ના જ એના વાડીઓમાં થતું હોય એવું શાક લઈ આવ્યો હોય ને આપણે રોજ 15 દીથી એ જ શાક ખાતા હોઈએ તો આપણે દાળને રોટલી જમી લેવી, પણ એમના કેવું નવું શાક આ લાવજો કે આ સીધું લાવજો. આવી રીતે વર્તું, મને મારા ગુરુજી આવું કીધેલું, ગુરુજી એવું અમને સંતોને કહે, તમે પણ ગામડા ફરવા જાઓ ત્યારે આવું રાખજો. એટલે સંતો એ પ્રકારનો વ્યવહાર હરિભગતનો સાચવતા જોઈએ, કારણ કે ઘણીક વખત એવું હોય કે ઘણા હરિભક્તો એવા હોય એ કે અમારે રસોઈ દેવી છે, હવે છોકરાને રસોઈ દેવી છે, સંતોને રસોઈ દેવી છે, આવું થાય. હવે રસોઈ હોય તો કે રસોઈનું શું, તો રસોઈ તો જેવી કરાવો એવી થાય. બરફીની રસોઈ કરો તો 1,00,000 રૂપિયાની થઈ જાય, બરફીને પેંડાની રસોઈ કરો તો 1,00,000 રૂપિયાની થઈ જાય, અને ચૂરમાના લાડુની રસોઈ કરો તો 25-40 હજારમાં થઈ જાય. એ રસોઈ કરવાની અંદર જે પ્રકારની આવે, મેસૂબની રસોઈ કરે તો એથી મોંઘી થાય, એટલે જેવી રસોઈ કરે એવું થાય. તો સંતો શું કરે કે હરિભગતને પૂછી લે, તમારે રસોઈ કેવી કરવી છે, ક્યાં સુધી કરવી છે, તમારી શું સ્થિતિ છે, અને પછી એ પ્રકારથી રસોઈ થાય, નહીં તો હરિભગતને ભારે પડે. એટલે સંતો તો ધ્યાન રાખતા હોય, પણ ઘણી વખત હરિભગત ભાવુક હોય. આ લાલિયાદના ભગતની જેમ, આ દરબારની જેમ, મહારાજે સંતોને બહુ ઠપકો દીધો. સંતો કે મહારાજ હવે અમે કોઈ અમારી પાસે રડશે ને તોય અમે ધ્યાન રાખીશું. મહારાજ એને તો અમને પાકું સીધી દીધું, અમને એવું કે એના ઘરમાં હશે. મહારાજ કે એના ઘરમાં નહોતું, આ સાંભળો, એના ઘરવાળાનો સાડલો ગીરવે મૂક્યો છે, એના ઘરના વાસણ ગીરવે મૂક્યા છે. પછી મહારાજે ગરાસિયાને દર્શન આપ્યા, હકીકત પૂછી, અને મહારાજે હકીકત પૂછી ત્યારે કીધું કે મહારાજ મારી સ્થિતિ આવી થવાનું કારણ એ છે, મારા ભાઈઓએ મારો ગરાસ દબાવ્યો છે, એના કારણે મહારાજ અમારે અમને સ્થિતિ આવી દુબળી, છેલ્લા 2 વર્ષથી થઈ ગઈ છે, પ્રભુ તમારી દયા છે, બાકી રોટલો તો મળી જ જાય છે.
એને કોઈ ફરિયાદ ના કરી મહારાજને, અને ત્યારે મહારાજે કહ્યું કે તમે રાજકોટ સાહેબને અરજી કરો, તમારો ગરાસ તમને મળી જશે. પછી એ લાલિયાદના દરબારે રાજકોટ અંગ્રેજ સાહેબને અરજી કરી અને મહારાજની ઈચ્છાથી એમને એમનો ગરાસ મળી ગયો. જેનો કોય ન હોય ધની દ્રગે ડીઠા છે, જેનો કોઈ ના હોય એના મહારાજ છે. જ્યારે કોઈ ના હોય ત્યારે મહારાજ છે, આટલું બહુ નક્કી રાખવું. મહારાજ ક્યારેય આપણાથી દૂર ગયા નથી. આજ સુધી પણ અમારી જીવન જાણો છો, રાખો છો ખબર સારી જીવન જાણો છો, આગળ આવશે. આજ સુધી પણ મહારાજ આપણી ખબર રાખે છે. આપણે જે દિવસે માના ગર્ભમાં હતા, માના ગર્ભની બહાર આવ્યા, ત્યાર પછી આજ દિવસ સુધી અને અંતિમ શ્વાસ સુધી, અંતિમ શ્વાસ પૂર્ણ થયા પછી, આ દેહ છોડ્યા પછી પણ શ્રીજી મહારાજ આપણી ખબર રાખવાના. કારણ કે આપણે એક વખત એમ કહી દીધું છે, મહારાજ હું તમારો છું, હું તમારો છું, તમે મારા છો. બસ આપણે વચન આપીને હજારો વખત આપણા ઇન્દ્રિયો અંતકરણને વશ થઈને ફરી જઈએ, કોણો છું એ ભૂલી જઈએ, મેં શું કીધું હતું એ ભૂલી જઈએ. પણ પુરુષોત્તમ નારાયણ એવા કૃતજ્ઞ છે, આપણે કૃતજ્ઞ છીએ, એ કૃતજ્ઞ છે. એક વખત જે બોલી ગયો, બસ ભગવાન એને ભૂલતા નથી. ભગવાન કે તું બોલીને ભૂલી જાય કે હું તમારો છું, પછી તું બીજે બધે રખડીને પાછો આવે, હું તો ક્યાંય ના જોઉં. તે એક વખત કહી દીધું ને કે તું મારો અને હું તારો, એટલે બસ આવે મારું લક્ષ્ય તું બની ગયો. તારું લક્ષ્ય હું જ્યારે બનું ત્યારે, પણ મારું લક્ષ્ય તો તું બની જ ગયો. આ શ્રીજી મહારાજનો સ્વભાવ છે. જેનો કોઈ ન હોય ધની, જેનો કોઈ ધની નથી એના શ્રીજી મહારાજ ધની છે. શ્રીજી મહારાજે પોતાના ભક્તો માટે શું નથી કર્યું. કંડકોટ મહારાજ એકવાર ગયા, બ્રહ્મચારી પાછળ આવતા હતા. કચરાભાઈ ત્યાંના લુવાના હરિભગત, એને ઘેર ઉતારો કર્યો. બ્રહ્મચારી આવે તો કહેતા નહીં મહારાજ કે હું અહીં છું. રાતના 4 વાગે બ્રહ્મચારી આવ્યા, પૂછ્યું મહારાજ અહીં છે? હરિભક્ત કે ના, અહીં તો મહારાજ આવ્યા જ નથી. બ્રહ્મચારી આગળ ચાલતા થઈ ગયા. સવાર ઉઠીને મહારાજ કે ભૂખ લાગી છે, ત્યારે કચરા ભક્તે કહ્યું રોટલો કરું, ત્યાં સુધી તમે દુકાને બેસો, દુકાન કોણ હાચવે, હું રોટલો ઘડી દઉં. મહારાજ કે હારું, હું દુકાને બેહું. તે મહારાજ કચરા ભગતની શાકભાજીની દુકાન હતી ને શાકભાજી વેચવા બેઠા. એક ભાઈ રીંગણ લેવા આવી. મહારાજ માપો માપ જોખ્યા, આમ ડીટ્યું ડીટ્યું, આમ મહારાજ નાનું કાઢે મોટું કાઢે. ઓલી બાઈ કે દે ને નમતું કે પેલો ભગત હારો તારા કરતા, આ ચાકર રાખ્યો એ નકામો લાગે છે. મહારાજ કે મારા ભગતનું કોઈ દી હું વધારે દઉં નહીં, લેવા હોય તો લે. અને પછી અમે આ રીંગણા 3 ગાંવથી મહારાજ કે ચાલીને લાવીએ છીએ, ખબર છે તમને, તે થોડું વધારે રીંગણું દેવાય. આમ કરીને મહારાજે થોડું પણ વધારે આપ્યું નહીં. એ કંકોટના કચરા ભગત, એ લુવાના ભક્તને ઘેર મહારાજનો ઉતારો, તે કચરાની સ્ત્રી હવે મહારાજ રોકાના, એટલે કચરા ભગતની ઘરવાળી હતી ને, એ પોતાનો સાડલો લઈને વેપારીને કે આ મારો સાડલો રાખો અને ઘી સાકર આપો. ભગત રોટલો ગળવા બેઠા, મારા શાક વેચવા બેઠા, અને ઘરવાળી સાડલો લઈને ઘી ગોળ લેવા ગઈ, સાડલો ગીરવે મૂકીને. વેપારી કે તારો સાડલો વેચાવે એવો કોણ છે, કોણ છે એવો તારે ત્યાં મહેમાન આવ્યો, તારો સાડલો તારે વેચવો પડ્યો. બાઈ કે અમારે રાંકને હાથ રતન જડ્યું છે. બોલો, ગરીબ સ્થિતિના ભક્તને પણ ભગવાન પ્રત્યેનો કેવો ભાવ. અમારે રાંકને રતન જડ્યું છે. બાઈ સીધાનો સામાન લાવી, પછી રસોઈ કરી, મહારાજને જમાડ્યા. મહારાજે પ્રસાદી કચરા ભગતને આપી અને મહારાજે એની સ્ત્રી, મહારાજ તેની સ્ત્રી સાથે ત્યાં જમ્યા, એના હાથે જમ્યા. રાત્રિ રોકાણ કર્યું. સવારે રાજાને ખબર મળી કે મહારાજ કંકોટમાં આવ્યા. ત્યાંના રાજાને પાલખી લઈને તેડવા મોકલ્યા. મહારાજ દરબારની અંદર પધાર્યા. દક્ષિણાઓને વસ્ત્ર અલંકાર રાજા તો આપે જ, એટલે ભેટ આપી. મહારાજ કે અમારે કચરા ભગતને ત્યાં પાછું જવું છે. પાલખીને કચરા ભગતને ત્યાં ખડકે ઊભી રાખી. મહારાજે કચરાની ઘરવાળીને બહાર બોલાવી અને 10 આંગળીઓના વેડ વીટીઓ કાઢીને બાઈને આપ્યા. અને મહારાજે બધાને સાંભળતા કીધું, આ લે અને તારો સાડલો વાન્યાન ત્યાંથી છોડાવી લાવ. મહારાજે પ્રસન્ન થઈને કચરાને દાગીના આપ્યા. અને પછી કચરા ભગત બહુ મોટા આસામી થઈ ગયા કંકોટના. જેનો કોઈ ન હોય ધની દ્રગે ડીઠા છે, જેનો કોઈ નથી એના ભગવાન છે. માટે ભગવાનને હંમેશા સંભાળી રાખવા, એ આપણા જ છે.
વળી મોટાના મોબતી દ્રગે ડીઠા છે, જનસારાના સોબતી દ્રગે ડીઠા છે. મોટાની મહારાજ મોહબત રાખતા, મોટાની મોહબત, મોટાની સોબત નહીં, મોટાની મોહબત જ રખાય. મહારાજ કે મોટા માણસ હારે અમારે બને નહીં, પણ રાજાઓને ત્યાંય ગયા, અંગ્રેજોને ત્યાંય ગયા, બીજાને ત્યાં ગયા, મોટા ક્યારેક કોઈ કારભારીઓ હોય ને બોલાવે તો એને ત્યાંય મહારાજ ગયા છે. મોટાની મોહબત, મોહબત સોબત નહીં. સોબત કોની કરાય? સારાની સોબત કરાય અને મોટા માણસની મોહબત કરાય. મોહબત એટલે ને હાચવવાનો, હાચવવાનો. મહારાજે કહ્યું ને કે જાજુ કહેવાય નહીં, મોહબત છે એટલે જાજુ કહેવાય નહીં. મોહબતમાં કંઈ કહેવાય નહીં, મોહબતમાં ખાલી હાચવવાના જ હોય અને સારો હોય ને એની સોબત કરાય. સારાની કોઈ દી મોહબત ના કરાય. મોહબત કરીએ ને તો સારો વ્યક્તિ આપણી સાથે હોય ને તો પણ આપણને એ સારા વ્યક્તિ પાસેથી કશું જ પ્રાપ્ત ન થાય. માટે કોઈ મોટો માણસ હોય તેની મોહબત અને સારો વ્યક્તિ હોય એની સોબત, સોબત હંમેશા સારાની કરવી અને મોટાની મોહબત એટલે મોટાને હાચવી લેવો. એને હાચવી લો ને એટલે નડતર ઓછું. મોટો માણસ સમાજમાં હોય, ગમે તે જગ્યાએ હોય, એને હાચવી લો. શ્રીજી મહારાજ જે વ્યવહાર કીધો ને, હાચવી લો એટલે ઓછામાં ઓછું નડતર અને ઓછામાં ઓછી પ્રોબ્લેમ, ઓછામાં ઓછી તકલીફ. એટલે શ્રીજી મહારાજ જેને જે પ્રકારથી મોહબતથી હાચવવો પડે એમ હાચવી લેતા, હાચવી લેતા. જે રીતે અલૈયા ખાચરને આમ ભગત હતા પણ આમ મોટાઈ હતી, તો મુક્તાનંદ સ્વામીએ જ્યારે કીધું કે ત્રીજો નંબર અલૈયા ખાચરનો, અલૈયા ખાચરને ગમ્યું નહીં તો મહારાજે હાચવી દીધા. મહારાજ કે ઓહો, આ સત્સંગમાં તો મોટેરા કોણ છે? અલૈયા ખાચર જ છે. આમ મોટાને હાચવી લે. પરમ ચૈતન્યાનંદ સ્વામી આખી જિંદગી શ્રીજી મહારાજની બાજુમાં ઢોલિયો નાખીને બેઠા. મહારાજ આગળ જે સાકર આવે તો એક સાકરનો પડો ન્યા મુકાય. શ્રીજી મહારાજે પરમ ચૈતન્યાનંદ સ્વામીને આખી જિંદગી હાચવ્યા. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામી જ્યારે ગોપાળાનંદ સ્વામીના સમાગમમાં ગયા અને ત્યાર ખબર પડી કે ઓહો, આ તો ભૂલ કરી બેઠો. સ્વામી કે 12 વર્ષ સદગુરુ રહ્યો અને 12 વર્ષ ગુરુ રહ્યો, સાધુ આ જ થયો. એ મોટાની મોહબત. શ્રીજી મહારાજ બધું જોતા ને એ પ્રકારથી જેને જે પ્રકારની ટ્રીટમેન્ટની જરૂર હોય ને એવી આપતા. પણ સારાના સોબતી હતા હંમેશા. જેના જીવને ઉત્કર્ષ, પોતાના જીવને જેને ઉત્કૃષ્ટ કરવો છે એને સારાની સોબત રાખવી, ઉત્કૃષ્ટ સંગ કરવો, ઉત્કૃષ્ટ સારા જે ભગવાનના સંત અને ભક્ત જેની અંદર આપણને દર્શન થાય એની સોબત ક્યારેય ના મૂકવી. સારાની સોબત મૂકી એટલે સમજી લેવું કે આધ્યાત્મિક માર્ગની અંદર મૃત્યુને મેં નોતર્યું છે. મોટાનો મોહબતી થયો અને સારાનો સોબતી જો ના થયો તો એને કલ્યાણના માર્ગના મૂળ ખોદાઈ ગયા એની તૈયારી રાખવાની, મારા ખોદાઈ જ જવાના. સારાની સોબત રાખવાની, મોટાની મોહબત રાખવાની, કારણ કે એની જરૂર પડે ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક, એટલે એની મોહબત રખાય. પણ એનો સંગ ના કરાય, એની સોબત ના કરાય. એમ શ્રીજી મહારાજ પોતાના સ્વભાવથી આપણને શીખવાડે છે, મોટાના મોહબતી થવું અને સારાના સોબતી થવું, સારાની સોબત કરવી. વિવાહ અને વરાહ માહી દ્રગે ડીઠા છે. વિવાહની અંદર પણ શ્રીજી મહારાજ પર્વતભાઈના દીકરાના લગ્ન થયા ને ત્યારે શ્રીજી મહારાજ એના લગ્નમાં ગયા છે. કેટલાય બ્રાહ્મણોને જનોઈ દેવાની હોય એના દીકરાઓને, ત્યારે શ્રીજી મહારાજ એવા વરાઓની અંદર પણ જઈ એ બ્રાહ્મણ બટુકોને જનોઈ આપી હોય અને ત્યાં મહારાજ પોતે એના પિતાની જગ્યાએ બેઠા હોય એવા ચરિત્રો પણ મહારાજના છે. પોતે ત્યાં જઈ આવે આવો મહારાજનો બધી જ રીતનો દયાળુ સ્વભાવ હતો. અને મહારાજનો અહીં સ્વામી લખે છે આવી રીતનો સારાની સોબત કરવાનો પણ સ્વભાવ હતો એવું સ્વામી 35 કડી સુધી મહારાજના મૂર્તિનું રસપાન કરાવે છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.